સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોન ભુલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જો બીજા વીર સમાતેનું સારે સહુના કાજો ને બીજા રામ સમાતેનું સારે સહુના કાજ જોની ગયા સમગ્રમાં આપણે જોયેલું કે આત્મની સિદ્ધિ થતી નથી કેમ એને ખ્યાલ છે પોતાના કે હું જાણું છું હું જાણું છું એ મારું અભિમાન સત્પુરુષ પાસે છોડવું પડે પહેલાં પણ આટલા વર્ષથી અમે આમ કરીએ છીએ તો કરતા આવ્યા છે એ ક્રિયાને એને કુળ ધર્મને જે ક્રિયા છે એને કેમ છોડી શકાય અમારા બાપ દાદાએ આમ કરતા હતા એના બાપ દાદા આમ કરતા હતા એટલે પ્રભુ સમજે કે તમારા દાદા એમ તમારા દાદાને દાદા ઝેરી ઝાડ વાવેલું હવે ફળ આવ્યું ઝેરી તો છોકરાને છોકરો સૂંઘશે ધતુરો તો ગાંડો થઈ જશે તો શું કરવું જોઈએ એ ઝાડને કાઢી મૂકવાનું નહીં કાપવાનું મૂળિયા સાથે કાઢી મૂકવું પડે જે કરતા આવ્યા છે તે કર્યા કરશું આપણે તે તો અનંત ચાલુ જ છે ને બધા એટલે પોતાનો ધર્મ કયો જે કુળમાં એ જન્મ્યો હોય એ કોળમાયના માતા પિતા કે દાદા દાદી કે છોકરી પરણે પછી સાસુ સાસરા માનતા હોય એનો ધર્મ બરાબર ને એટલે સંપ્રદાય જ થયો ને તો મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયો જ નથી જ્યાં સુધી આ છૂટશે નહીં સંપ્રદાય ત્યાં સુધી છૂટે કેવી રીતે જ એટલે કુળ ધર્મને અને હું જાણું છું એ અભિમાન મારું અને કુલ ધર્મને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી લોક છે કુપોદે પાંચસો બાવીસ નો પત્રમાં લખ્યું છે અનતાનુમંતી વ્યાખ્યા કર્મ ગ્રંથમાં તો બહુ મોટી છે સાવ થેલામ થેલી કે આટલા વખત થી કરતા આવ્યા છે હવે છૂટશે નહીં આ અનતાનુમંતી કર્મ છે છોડવું જ પડે જો સાચું લાગ્યું હોય તો ખબર પડી કે ચૂલામાં આંગળીને કદાચ દાજી મરાય નાખવાનું બંધ કરવું જોઈએ ને આવ્યું ને ગયા સમય કે એક એક મુલ્લા દો દો મુલ્લા મુલ્લા અઢાર લાખ હોદિમ કે ખબર ન પી અલ્લા અલ્લા કરી કબીરા એ માર્ગા જુદા એ માર્ગ જુદો છે ગોપાલ જુદા અને મર્મ જુદો છે આ ઠેકાણે ઠેકાણે થી મળે એમ નથી છસો એકત્રીસ માં કહ્યું આ ઠેકાણે ઠેકાણે થી જ્યાં જ્યાં ગયા આટડી છે કોક ક્વચિત કોઈક વિરલો સત્પુરુષ વિચરે છે એમ સો વર્ષ પહેલા કહેવાય એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે કેમ કે તે અપૂર્વ વાણીનો લાભ અને અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવાનો નથી સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીએ પરમ ધર્મ કહેવાય છે આકાશી ભગવાન કોઈને મળ્યા જ નથી હજુ સુધી અનંતકાળથી આજ સુધી મને કોઈને મળવાના નથી આકાશી ભગવાન બનવાનું છે પોતાને મંદિરમાં આટામેરા કરે ને કે મને ભગવાન મળે ભગવાન મળે ભગવાન મળે જ નહીં કરે ભગવાન બનવાનું છે પોતાને ભગવાન મળે એવી વસ્તુ નથી ભગવાન પોતાને જ બનવાનું છે આપણે બોલીએ ને આત્મા સોય પરમાત્મા સીધો જૈસો જીવ હે જીવ સોય શિવ હોય કર્મ મેલકા આતરા બુજે વિરલા કોઈ સરવ જીવ છે સિદ્ધ સમ પણ કોણ જે સમજે તે થાય ન સમજે રખડ્યા કરશો સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓ પરમ ધર્મ કયો છે પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે ત્રિભુવન માણેકચંદ ખંભાતને મુંબઈ ગયા પેઢી ઉપર સવન છેતાલીસની વાત છે એટલે કુપવાદો કહે છે કે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રો અનુભવ છે એ ઉંમર ખાલી બાવીસ વર્ષની છે અને કહે છે અમારે હજારો વર્ષનો શાસ્ત્રો અનુભવ છે એટલે પૂર્વેના ભવોનું જ્ઞાન હાથમાં પડેલા આમળાની જેમ એને પૂર્વના ભવો દેખાય છે એ તો સાત વર્ષથી દેખાતા હતા પછી જુનાગઢનો કિલ્લો જોયો ત્યારે વધ્યું અને પછી તો જેમ જેમ એક જ ભવ દેખાય પૂર્વનો એટલે ત્યાગ વેરાગ પ્રગટે ત્યાગ વેરાગ પ્રગટે એટલે વધારે નિર્મળતા થાય એટલે વધારે ભવ દેખાય એટલે વધારે ત્યાગ વેરાગ પ્રગટે એમ કરતાં કરતાં એવો આત્મા ઉજળો થતો જાય એટલે કે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રો અનુભવ છે મુંબઈ ક્ષેત્રે ખંભાતના ત્રિભુવન માણેકચંદે આ મુજબ પ્રથમ મિલનમાં જ વાત કરેલી ત્રિભુવનભાઈ શાસ્ત્ર બધું જાણે થોડું ઘણું હજારો વર્ષની વાત કરે છે જુવાની એક શ્લોક વાંચતા અમદાવાદ ભીમનાથની જગ્યામાં જગ્યા માં કહેલું વચનામુ નવસો સત્તર ઓગણીસો છ માં દિવસે ગુરુવારે કે એક શ્લોક વાંચતા સાંભળતા વિચારતા અમારે હજારો શાસ્ત્રો નું થઈ તેમાં ઉપયોગ પરિવળે વળે છે ગયા સમાગમમાં આવેલું ને કે એક શ્લોક વાંચે એટલે હજારો શાસ્ત્ર નું ભાન થઈ જાય એટલે હજારો એટલે એક લાખ તો ન જ ગણાય ને તો હજારો એટલે નવ્વાણું હજાર નવસો નવ્વાણું એ નહીં તો હજારો એટલે એક હજાર એકે નહીં ને વચમાં રાખીએ તમારું નહીં મારું એ નહીં અડધો લાખ મંજૂર ને તો એકસો બેતાલીસ ગાથા લખી એક શ્લોક સાંભળતા વિચારતા વાંચતા હજારો શાસ્ત્રો એટલે અડધો લાખ ગણ્યો આપણે તો એકસો બેતાલીસ ગુણા અડધો લાખ એટલે એકોતેર લાખ શાસ્ત્રમાં ઉપયોગ ગયો પછી એકસો બેતાલીસ આત્મા લખી છે એણે ખાલી આ સમજાય આપણને તો કેવો અહોભાવ આવે પછી બોલે અહોહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર વાંચતા સાંભળતા વિચારતા હજારો ભાન છે શાસ્ત્રો બધા અમારા હૈયામાં છે છે શું માગ માગ કરે છો અને વ્યવહાર જ જોયે છે ફરી ફરીને ફરી ફરીને સંસાર જ જોયે છે એનો નસીબ લઈને આવ્યો છે સુંદરદાસ કહે છે પહેલે પ્રાર્થ બના પીછે બના શરીર સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્ધ હશે એ મળશે વ્યવહારમાં પરમાત્મા એ કરશે તો જ થશે વ્યવહારમાં બદલી શકે એમ નથી કાંઈ પરમાત્મા બદલી શકે મહેનત કરવી હોય તો આત્માર્થે થાય વ્યવહારમાં મહેનત કરે તો વધારે સુખી થાય એવું નથી કોકે સ્વામી વિવેકાનંદને કહ્યું કે તારે હાથની રેખા આમ છે એટલે એમાંથી વધે નહીં કાંઈ વ્યવહારમાં બરોબર ન વધે લાવ બ્લેડ કે લાંબી કરી નાખું કે હું પુરુષાર્થ મારા હાથમાં છે આ જ વાત કોણે કરી છે મહાભારતની વાતમાં આવે છે કે દેવાયતમ કુલે જન્મ મદાયતમ મેં પૌરુષમ મેં પૌરુષમ મેં પૌરુષ પુરુષાર્થ મારા હાથમાં છે કેવો પુરુષાર્થ ઝાડવા ઉગાડવા મોતિયા ઉતારવા લોહીના બાટલા ચડાવવા નહીં આત્માર્થનું આત્માર્થના પુરુષની વાત છે કે વ્યવહારમાં તો બધું લખાઈને આવ્યું છે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે ને તે સમયે તે જ પહોંચે આપણે રામ રાખે તેમ રહીએ આપણે ચીઠના ચાકર છીએ જઈને એમ કહેવાય ને રામ કાંઈ નવરા નથી કોઈને સુખી દુઃખી કરવા માટે એના કર્મ પ્રમાણ બધું થવાનું છે પણ એ કર્મ થતાં ને રામનું નામ આપો ને વાંધો શું છે મને મારા કર્મનું ફળ મળવાનું હોય સારા કે ખરાબ એ રામ આપે કૃષ્ણ આપે મહાવીર આપે કે એમને જ આવે મારો શું ફરક પડે છે કે કમિશનર આપે મેં એવા કર્મ કર્યા હવે મને પોલીસ જેલમાં નાખે કમિશ્નર જેલમાં નાખે કે રામ જેલમાં નાખે સરખું જ છે ને મારા કર્મનું ફળ તો ભોગવવાનું જ છે મારે એટલે કે ક્યાં જન્મનું કોણ કે છે મારા હાથમાં નહોતું દેવાયતમ કુલે જન્મ દેવ દેવ નહીં દેવ દેવ એટલે પ્રારબ્ધ મદાયતમ મેં પૌરુષ્યમ મેં પૌરુષ્યમ મેં પૌરુષ્ય પુરુષાર્થ મારા હાથમાં છે જે આત્માથી ગાથામાં કહ્યું જો ઈચ્છો પરમાત્ કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા ત્યાં બહુ ખરાબ કાળ છે તો આપણે જેવા બધા ભેગા થયા તો ખરાબ કાળ જ હોય ને આપણે નહોતા ત્યારે કાળ હતો આ આપણે ભેગા થયા એટલે પાંચમારો શરૂ થયો કાળ તો જળ છે જળનો શું ઉપયોગ સમય ખરાબ નથી ને સારો નથી જળનો ઉપયોગ હોય બધા મૂળ માર્ગથી છૂટા પડી જાય પાંચ ઇન્દ્રિયના વિષયમાં મનની વાસનામાં ભોગ ઉપભોગમાં વચે એટલે કાળ શરૂ થાય પાછા સુધરી જાય માર ખાય ખાઈને કોઈ ફરી વાર કાળ બદલે આ તો અનંત કાળથી ચાલ્યું જાયું છે આ જેલ સુધારીને રહેવું છે ને જેલ સુધરે એમ નથી જેલમાંથી છૂટવાનું છે અને જેલ સુધારવી છે ને જેલમાં જ રહેવું છે એટલે સંસાર લીલો રાખવો છે ફરી ફરીને એક જ વાત થાય જ નહીં દાખલો છે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન સાબરમતી જેલની મુલાકાતે આવેલા કેદી નંબર એકને મળ્યા કે તારે શું ઈચ્છા છે કે અડધો ફડસ આપે છે ને રોટલો ભૂખ લાગે થોડો પોણો આપ્યો ગયો ને બધાને ઠીક છે લખી લેવો પીએને કહી દીધું લખે નોંધી લીધું બીજું કાંઈ છે તો કે અંધારું બહુ પડે છે એક મોટો બલ્બ હોય ને તો સારું હોય આ સાવ ઝીણો ઝીરોનો બલ્બ છે કે બલ્બ નખાવી દો લખી નાખ્યું પાણી બહુ દૂર છે કે પીવાનું રૂમની બાજુમાં જોઈએ તરસ લાગે અડધી રાત્રે તો દૂર જવું પડે કે ચાલો પરબ મૂકજો બાજુમાં એમ બે જેલની કોટડી આગળ એક એક માટલું મૂકવું કે નક્કી થયું લખાવી લીધું બધું પાંચમા નંબરના ક્યાંથી પૂછે તમારે કાંઈ ફરિયાદ છે મને વહેલો વહેલો છોડો આ જેલમાંથી મારે સુધારેલ જેલમાં રહેવું નથી આપણે સુધારેલ જેલમાં રહેવું છે હજી જેલને સુધારીને આપણે રહેવું છે એટલે વ્યવહાર ફરી ભરીને વ્યવહાર જ રિપેર કરવો છે આપણે આત્માર્થનું છે જ નહીં આપણા લિસ્ટમાં મોટા મોટા સંતો થાય મહાત્મા થાય જૈન જૈનેતરમાં દવાખાના કરો હોસ્પિટલ કરો જાડવા ઉગાડો રસ્તાપોળા કરો મોતીઓ ઉતારો રોઈને બાટલા ચડાવો આત્મા છે જ નહીં અને જે વસ્તુ રામ નથી કરી શક્યા કૃષ્ણ નથી કરી શક્યા અનંત તીર્થંકર થઈ ગયા નથી કરી શક્યા તું આ સંથા સુધારીશ જૈનમાં તો આવે છે વાત કુંસુનાથ ભગવાન અરનાથ ભગવાન ને શાંતિનાથ ભગવાન ત્રણેય એ જ ભાવમાં ચક્રવર્તી રાજા હતા છ ખંડના ધણી ચૌદ ચોકડીનું રાજ એટલે સાર્વભૌમ સત્તા ને જે ઈચ્છે ધારે ડિક્ટેટર જે કહે થાય સરમુખતા લાખો વર્ષ રાજ કર્યું ખબર પડી આ જેલ સુધારી સુધરે એમ નથી કે બહુ ટાઈમ પ્રસાર કર્યો મેં બગાડ્યો મેં પરિત્યાગ કર્યો અને કોંથુનાથ શાંતિનાથ ભગવાન તીર્થન કર્યા ત્યારે છૂટ્યા પછી આપણે સુધારેલ જલમાં રહેવું છે એટલે દુઃખીત થવાના આપણે સમુદ્ર ખારા પાણીનું સમુદ્ર છે ગમે ત્યાંથી પ્રસલી ભરીને પાણી પીશું સ્વાદ ખારો જ આવવાનો છે આધિ વ્યાધિ ને ઉપાધિ એકંત દુઃખે જરીયેલો આવેલો આખો લોક ત્રિજ તાપથી બળી રહ્યો છે સુધરી તનુધારી કોઈ ન સુખ્યા જે દીઠા તે દુખ્યા રહે કોઈ સુખી હોય કોઈ કહે ને સુખી છે કાંઈ એ બફમમાં છે ચરસ ગાંજાનું ઇન્જેક્શન લીધું હોય ને ઘેરની દવા એટલે એને ભાન નથી એટલે એને સુખી હું સુખી છું એવું લાગે છે કે મારું મોટું ઘર છે મારે મોટી કાર છે લાંબી મારે આટલા હીરા છે બફમ છે ને કાં શાઇક સંકિત થઈ ગયું છે કે હું આત્મા છું એટલે સુખી છું બે જણા સુખી હોય એક બફમનો સુખી છે ખોટો અને એક સાચો બાકી બધા દુઃખી જ હોય એકંત દુઃખે જરી આવેલો હોય એક શ્લોક વાંચતા સાંભળતા વિચારતા હજારો શત્રુનું ભાન થાય છે આ કોણે આત્મસજી લખી તી એ વાત ચાલે છે આપણે એટલે પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિધિ આવે વચન પ્રતિધિ આવે તો પુરુષ પ્રતિધિ આવે ને બે ક્યાંક ભેગું થાય તો સમયક દર્શન થાય છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમાં અમે જાણ્યું છે શાસ્ત્રમાં મળી આવશે કે અમે બોલીએ છીએ ડુંગર છે માટે કહે છે એક પત્રમાં ગોસળીઓ કહે છે કે નથી મળતું સ્વભાગભાઈ લખે છે કે મળશે બોતો ન મળે તો વાંધો નથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે પછી કહે છે એક પત્રમાં સૂત્રને તેના પડકા ફરી વળ્યા છીએ આગળ લઈને પુસ્તક લઈને ઉપદેશ દેવાની જરૂર પડશે નહીં બે ચોપડી બેડ્યા છે તમારે સૂત્રની જરૂર જ નથી તમને કાંઈ પણ પૂછો છૂટવાની વાત તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે જે જાણ્યું તે માણ્યું અને પછી પ્રકાશ્યું કાકા કાલેલકર કહે છે કે આ પ્રયોગવીર હતા જેણે વાંચ્યું પછી જે અનુભવ્યું એને સાચું લાગ્યું એણે પ્રયોગ કરીને બતાવ્યું આ પ્રયોગવીરની વાણી છે આ બધા બોલે પોથીમાંના રીંગણા બીજાનું ભલું કરવું છે પગે બળીને ડુંગરે ચડવું છે પછી નથી છાપામાં દર મહિને આવતું કે ફલાણા સંતને ફલાણા મહાત્મા નાખ્યા જેલમાં બોગળ ખુલે થોડા વખત પછી આ બીજાનું ભલું કરવું છે તારું ભલું કરી લીધું તે તાર બીજાને સુખી કરવા તું સુખી છો ભિખારી દાન ક્યાંથી આપે વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે પોતે વાંજણી છે બીજાને છોકરો કેવી રીતે આપે હું તને છોકરો આપીશ કે દત્તક માટે પણ તારે છે જ નહીં તો તું ક્યાંથી આપીશ શાસ્ત્રમાં લખ્યું છે વંધ્યા તે પુત્ર ક્યાંથી આપે અને રેતીમાંથી તેલ કાઢવું છે એટલે દુઃખી થાય છે ને બીજાને દુઃખી કરે છે અને બફમમાં ને બફમમાં દુર્લભ એવો મનુષ્ય દે આ કાગડા કૂતરાના બહુમાં તો થવાનું નથી કાંઈ બિલાડાના ભૌમાં મનુષ્ય દેહમાં થાય બહુ પુણ્ય મનુષ્ય દે મેળો છે જૈન જૈનેતરમાં છે ત્યારે આવું કરે બધું ઘરના છોકરા કરેટી ચાટે જગતનું ભલું કરવું છે તમારી શી ગતિ શકે તમને ખબર જ નથી સત શું તેમ બીજાને સત બતાવવા નીકળે આખું નાનાડોમાં લાંબી વાત છે કે શુભ ત્યારે મહારાજની જે ગ્રંથ જબકભાઈ દેવી મહારાજને ઓરાવેલો એ ગ્રંથ મૂળ ગ્રંથ અત્યારે અગાસમાં છે શુભચંદ્રાચાર્ય લખેલો સૂત્રો ને તેના પડખા બધા જણાય છે તેની રૂપ આ રત્ના છે આત્મસિદ્ધિ શાસ્ત્ર ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત આગમ સૂત્ર છે સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ આખો વિતરાગ નો માર્ગ એકસો બેતાલીસ ગાંઠામાં ટૂંકામાં શૈલી ભાષામાં સમજાયો સકળ શાસ્ત્રનો સાર જૈન અને જૈન દર્શનનો સાર ખાલી જૈનની વાત નથી કરી કે આખી આત્મસ્થિતિ મેં ક્યાં એ આવ્યું જ નથી કે દેરાસારે જવા માંડો ટીલા ટપકા કરવા માંડો જાત્રા કરવા માંડો વાત જ નથી વાત જ નથી એવી આ ધર્મને માનો એ વાત નથી જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહીત થવું આ મારો ધર્મ છે સંપ્રદાયની વાત કરી જ નથી એને સકળ શાસ્ત્રનો સાર જૈન અને જૈન દર્શનનો જૈનેતર દર્શનનો સાર અધ્યાત્મની બધી જ ગૂચોનો ઉકેલ આપે એવી કૃતિ છે આત્મા છે કે નહીં આત્મા નિત્ય છે કે નહીં આત્મા કરે કે નહીં અમુક સંપ્રદાય એમ માને છે કે આત્મા અનિત્ય હોય મરી જાય પાછો અમુક સંપ્રદાય એમ છે કે ઈશ્વર જ બધું કરે જગત કરતા આપણે કાંઈ ન કરી શકીએ બધી વસ્તુનો ખુલાસો છે કોઈ સંપ્રદાયને એમ ન થાય કે અમારી લાગણી દૂબવે છે આ ખોટા પડે છે મૂળ માર્ગ પર આ તીર્થંકરની વાણીના પાંત્રીસ અતિશયમાં એક અતિશય છે તેરમો કે સામેવાળાને સાચી વાત કરે છતાં સામેવાળાને ખોટું ન લાગે કે બધાની વચ્ચે મને ઉતારી પાડે તીર્થંકરની વાણીનો અતિશય છે આત્મસિદ્ધિમાં બૌદ્ધના ક્ષણિકવાદની વાત કરી છે સાંખ્ય યોગની વાત કરી છે જગત કરતાની વાત કરી છે બધી વાત કરી છે મતાર્થી આત્માર્થી પછી જૈનમાંય સાધુ ગુરુ કોને કહેવાય

ગોપાલ દેવ કરે પધારો બધા વડીલ તો કે તમે અમારી ગાદી શોભાવો તો કે જરૂર ગોપાળ દેવ પોટલી મૂકી આગળ એટલે બધા રાજી થઈ ગયા કે આ સ્વીકારી લીધી પોટલી સોનૈયાની તો કે અમે જે કહીએ છીએ ને અમારા સમય એ જ માનવાનું તમારે કહેવાનું બધાને ગોપાલ જે સાચું હશે એ જ કહેવાશે તો કે એમ નહીં અમારું બધું કહેવાનું આ પોટલી પાછી લઈ લો જ્યાંથી આવે એ રસ્તો વ્યાજો બહાર જુવાની એ આપણને પાંચ પંદર રૂપિયાનો ફાયદો થતો હોય તો બદલાવી લઈએ આપણે એમ કે તાવ મટી જશે દવા લીધા વગર કોરોના નહીં થાય લોહીનો રિપોર્ટ આપ્યો છે સાંજે રિપોર્ટ આવવાનો છે બોલ ફેરફાર કરો છે રિપોર્ટમાં બોલ ફલાણા દેવ તોય બોલ નાખ્યા આપણી શ્રદ્ધા કેવી છે નાનામાં નાની તકલીફ પડે તો આપણે માનતા માની લઈએ છીએ દેવી માને છે જ ક્યાંય કર્મના સિદ્ધાંતમાં ગોપાલદેવે કહ્યું દેવી દેવીની તુષ્માનતાનું શું કરશો તુષ્માનતા સત્પુરુષની છો છૂટવાની વાત કરો કોઈ નહીં દુભાઈ નહીં સરળ ભાષામાં સૌને સમજે અને સાથે મૂળ તત્વના સૈદ્ધાંતિક બોધમાં બાંધછોડ નહીં એવા એ વાણી છે આત્મસિદ્ધિની ગાથા આત્માની સાબિતી માટે છે કે તું શરીર નથી આત્મા જો ચામડાની આંખથી દેખાય જ ને તને એ તું નથી અને અનંત કાળનો આ જ અભ્યાસ છે એટલે કૂતરાને એમ જવું કૂતરો હાથીને એમ જવું હાથી નારકીને એમ જોઉં નારકી દુઃખી છું આપણને એમ દુખી થા શરીર સ્ત્રીને એમ જવું સ્ત્રી પુરુષને એમ જોઉં પુરુષ જે દેહમય જન્મે અથવા જ આત્મા એમ જ છે બસ એટલે સુધી એની દ્રષ્ટિ પહોંચે છે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનની આગળ ક્યાંક છે એ આજના ભણેલા જીવને કલ્પનામાં જ આવતું નથી કે પાંચ ઇન્દ્રિયની આગળ ક્યાંક વસ્તુ છે મન વિચારે છે ને એની આગળ ક્યાંક છે એ સ્વીકારવા તૈયાર નથી મને બતાવો પછી કહું તું આ પ્રમાણે કર તો તને દેખાય મને સો માં સો માર્ક આપો પછી હું મેથની બરોબર તૈયારી કરવા માંડું એ તું તૈયારી કર પછી પરીક્ષામાં એપ્રિલ તમે છોકરું બતાવો તો પરણું એવી વાત કરે છે મને આત્મા બતાવો પછી હું કરું મને પેલા છોકરું બતાવો તો હું લગ્ન કરું અરે તું લગ્ન કર પછી થવું હોય તો થાય અને ન પણ થાય બે પાંચ વર્ષે વાત જ શું વાત કરે એની સાથે આત્માની સિદ્ધિ એટલે સાબિતી થાય પોતે શરીર નહીં પણ આત્મા છે આ અહેસાસ આવે અને આત્મદા એ જીવે તો પૂર્વનું ઋણ પૂરું થાય દેવું પતાવ આવ્યો ને હું દેવું વધતું જાય છે એનો તો નવું દેવું બંધાય નહીં અને જૂનું અબંધ પરિણામે ગૃહસ્થવાસ કરે તાકાત હોય તો સર્વસંગ પરિત્ય કરે સંન્યાસી થઈ જાય ન હોય તો ગૃહસ્થ વ્યવહારમાં પણ સંસારી સાધુ તરીકે જીવે એવો યોગ એમ જ્યાં ત્યાંથી રાગદેશ રહી થવું આ મારો ધર્મ છે ગોપાલદેવ કહે છે જે રાહથી સંસારમાં નાશ થાય એ પ્ર મારે પક્ષપાત નથી કાંઈ ચોસઠમાં પત્રમાં લખ્યું મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને કે પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલ આદેશ મારે મહાવીર સ્વામીનો પક્ષપત નથી કે હું તમને જૈન બનાવી દઈશ ગોપાલદેવ ગાંધીજીને કયું જ નથી તમે દેરાસરમાં જવા માંડો એમ દોત્યુ લઈ લો પૂજા કરો કયું જ નથી પક્ષેપાતો ન મિવેરો ન દ્વેષ કપિલ આદેશો પરિણીતા કપિલ સાથે મારે કંઈ દુશ્મની નથી કહી યુક્તિમદ વચનમ યશ્ય જેનું વચન મને બુદ્ધિમાં બેસે કાર્ય પરિગ્રહ હું સ્વીકારીશ મારે છૂટવું છે મને એની દયા છે એ જંજીરમાંથી એને આ આત્મા અનંત કાળથી બંધાયેલો છે એ જંજીર એથી છૂટે એ મારી ઈચ્છા છે તમને મારે છોડવા છે મને આ રસ્તો મળી ગયો છે જે કાળમાં ધર્મનો બોધ આપનાર અવતારી પુરુષ સાપડે તો ધર્મ શું તે સમજાય ધર્મ અંગેની બધું ગુચો ઉકળે અને જગતના મતમતાંતર માંથી નીકળી અધ્યાત્મની રાહે જેવી ચાલે સરળ રસ્તે ચાલ્યો જાય તો કાળ ક્યાં નડે એને સુભાગભાઈને અંબાલાલભાઈને પ્રભુજીને કોઈ કાળ ન નડ્યો કાળ એમાં નડ્યો બોધ આપવામાં લોકોને ઝીલતા ન થાય પોતાનું કે કરી ગયા આપણું ભલું ન થઈ એને દુઃખ હતું એ રીતે નેડ્યો એ કાળ એને નથી નેડ્યો અંતરનો રણકાર થયો પત્રમાં લખે છે કે અમને કોઈ પૂછે હવે કે તમારો માર્ગ કયો તો અમે આત્માની સિદ્ધિ આત્માની સાબિતીનો અમારો માર્ગ છે આ જવાબ કેમ લાગે તમને કોઈ પાલતો જવાબ આપે કોઈ પાલનો નવો પંથ ફેલાવો છે કોઈ બાજુ જવાબ જ ન આપ્યો પણ સૌભાગને શ્રદ્ધા આવી ગઈ કે સાચો માર્ગ આ છે આત્માની સિદ્ધિ થાય એ અમને કોઈ હવે પૂછશે તમારો સંપ્રદાય કયો અમે કહેશું આત્માની સિદ્ધિનો અમારો સંપ્રદાય છે અમારો માર્ગ આત્માની સિદ્ધિનો છે આ જવાબ આપવા ધારું છું શ્રદ્ધાના રણકાર સાથે આ સહજ થઈ જતા પછી આવા જીવને છૂટતી વખતે કાળ કાંડું પકડશે કે નહીં ગોપાલ તો કહ્યું છે કાળ કાંડું પકડવા આવશે અમે એનો ઇલાજ કરીશું મહેનત તો કરો આ વરસાદ હવે જે છત્રી ખોલવી નથી ને કે હું ભીંજાવું એવું કંઈક ચમત્કાર કરો તો ચમત્કાર થાય ચમત્કાર જેવું કંઈ છે જ નહીં દુનિયામાં અકસ્માત જેવું કાંઈ નથી બધું અકસ્માત છે ઋણાનું બંધે કારણ વગર કાંઈ થાય જ નહીં ચમત્કાર દેવદેવી કે આ કરી નાખે જાદુ મંતર આવું કંઈ છે જ નહીં કારણ વગર કોઈ કાર્ય ન થાય કારણ વગર ન કાર્ય તે શુભે એ પ્રમાણે એ કર્મનો ઉદય હોય કારણ કાર્યનો સંબંધ હોય આપણને ખબર ન પડે આ જાદુ જ લાગે ને અત્યારે ફોનમાં ફોટો સાથે દેખાય કે રીચ વોશિંગ્ટન એક મિનિટમાં જવાબ આવે ત્યાંથી કેવી રીતે ફોટો આવતો હશે આકાશમાંથી વાયરમાંથી કેવી રીતે ફોટો જાય છોકરાનો છોકરાનો છોકરો આવે તો તો જાદુ જ છે ને આપણને ખબર નથી દેખાય જ છે ને મોબાઈલ ફોન એટલે આપણને જાદુ લાગે જાદુ છે જ ને ઉડાતું હશે ક્યારે એમ જ થાય ને પ્લેન નહોતું શોધાણું ત્યારે તો છસો 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 જણાને લઈને જાય જ ને પ્લેન બોઈંગ મોટા એરબસ બધી જાય જ છે ને તો જાદુ જ લાગે ને આપણને કેમ કે આપણને એ પદાર્થ વિજ્ઞાન ખબર નથી રોજ જાય છે આકાશમાં એટલો ટ્રાફિક વધી ગયો છે આપણને સમજે એટલે જાદુ લાગે ચમત્કાર લાગે ચમત્કાર જેવું કંઈ છે જ નહીં કારણ વગર કંઈ હોય જ નહીં એટલે ચમત્કારથી અંજાય નહીં જવું અને યોગીનું આ લક્ષણ જ નથી જે કહ્યું છે બસો સાહીઠને મથાળે ચમત્કાર બતાવી યોગના પ્રયોગો સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ જ નથી ચમત્કાર ને દૂરથી નમસ્કાર કરીને જોયું જોવાનું કે ઉભું જ નહીં રહેવાનું ટાઈમ નહીં બગાડવાનો નહીં તો દુર્લભ મનુષ્ય દેહ એળે વયો જશે એ અમી છાટના થતા હોય ને કંકુ હોતું હોય કે વાસ્કે ગળતો હોય ત્યાં દર્શન કરવા જાય ને મિથ્યાત્ની નિશાની છે આપણી જેવા ભક્તિ કરે દેવ અમી છાટના કરે કે પુણ્યો શ્રાવક હોય ચંદનવાળા હોય તો થાય એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો અનુમોદન આપીને ગર્દી કરી ગુનેગાર થયો વિતરાક માર્ગ આ નથી ચમત્કારનો અમારો માર્ગ આત્મસિદ્ધિનો છે આ જવાબ આપવા ધારો છું આ દેટકાની પાંચેરી થઈ શકે છે એટલે આ કહેવત છે દેટકાની પાછેરી એટલે ત્રાજવામાં એક સાઈડમાં એક કિલો મૂકે પાછેરી મૂકે અને બીજી દેટકાના બચ્ચા મૂકે સમતોલો થાય ક્યારે એક ઉડી જાય બીજું મૂકે એ પકડી જાય ત્રીજું ઉડી જાય ને આ થયું છે સમતોલો આવું ક્યારેક જ થાય કાળચક્રમાં સત્પુરુષે મેળ્યા મનુષ્ય દેહે મળ્યો છૂટવાનો રસ્તો ખબર પડ્યો હવે બીજું બીજું કરવા માટે રોકાઈ જાય છે અનંત કાળના કાં સત્પુરુષ નથી મળ્યા આજે તૈયાર હતો આજે તૈયાર નહોતો ત્યારે સત્પુરુષ હતા આ તૈયાર થયો ત્યારે સત્પુરુષ નહોતા આ તાળામાં ચાવી બેસી ગઈ છે આ દેટકાની પાછેરી થઈ છે ફરી ફરીને આવું થાય નહીં એવું થયું છે આ દૂષમકાળે તું મળ્યો રાજનામ ભગવાન એટલે ગોપાલદેવ પોકાર કર્યો છે એ રામને બદના રહો હે મહાવીરને બદના રહો અહીંયા આવો અમારે પૂજાદીની કામના નથી નોય પૂજાદિની કામના નોય વાલું અંતર દો માત્ર કહેવું પરમાર્થ હેતુથી અમને તમને દુઃખી જોઈને રડવું આવે છે એટલે અમે તમને રસ્તો બતાડીએ છીએ કે તું જે ઈચ્છે છે એ પ્રમાણે તું સુખી થવાનું નથી એ જીવ કે આ ઈચ્છા તબે એ ઈચ્છા મૂળ જબ ઈચ્છા કા નાશ તબી અનાદિ પૂર હે રામને મારનાર રહો એ મહાવીરને માનના રહો અહીં આવો તમારે મહાવીરને કે રામને ભજવો હોય તો હું તમને રસ્તો બતાવું વચનામૃત છસો એંશી આ કળયુગના કેવળી અને દુષ્મકાળનો માવીર બે સાધુ કેલ્વી કુવામાં ગુણચંદ્રજી અને ઉમેશચંદ્રજી અગાસી આવેલા કુપોજને વચને બધા વાંચેલા આ છસો એંશી પત્ર વાંચેલો ત્યારે છપાયેલો નહીં વચનામૃતનો એ સાધુ પછી બીજે છે એટલે બ્રહ્મચારીજી એને આ પત્ર કાઢીને પ્રત બનાવે છે ત્યારે છપાયેલો નહીં છસો એંશી પત્ર વચનામૃતનો ઉપર લખે છે મથાળે કાળનો માવીર કળિયુગનો કેવળિયા હસ્તાક્ષરમાં ચૌદમી માર્ચ ઓગણીસો ના દિવસે હસ્તાક્ષર પત્ર છે હાજર માથે જૈન સાધુને અને પછી છસો એસીમાં પત્ર કોપી કરે છે કે એણે આમ લખ્યું છે પછી કહે છે આ પત્ર હું તમને એની કોપી કરીને ત્યારે જરોખ મશીન નહોતા એની પ્રત બનાવીને પ્રભાવના કરવાનો નથી કહેતો આ કોઈને કહેવા માટે નથી લખ્યું તમને પણ આપણી અવ્યક્ત અશ્રદ્ધા હોય તો દૂર થઈ જશે આપણે બોલીએ પ્રથમ નમો ગુરુ પ્રથમ નમો ગુરુ રાજને રામને હોમને બદનારા હોમો ગુરુરાજ અર્થ શું એનો અર્થ કે આ પત્રમાં છે તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થશે એટલે અશ્રદ્ધા દેખાતી નથી એ માથું નમાવીને બેઠો છે તો બધા કોપાદો વાળા જ લાગે ને આપણને શ્રીમદ્ધ રાજચંદ્ર આશ્રમ હોય કે શ્રીમદ રાજચંદ્ર મંદિર હોય કે વવાણિયા હોય કે અગાસ કે વડવા હોય તો બધા કોપાલ હોય જોઈએ ત્યાં પર્યુષણ માટે મનમાં શું એ જાણે કેવળી જાણે ને એટલે કહે છે તમારી અવ્યક્ત અશ્રદ્ધા તમારી અશ્રદ્ધા દેખાતી નથી પણ છે અવ્યક્ત અશ્રદ્ધાને દૂર કરવા માટે આ જૈન સાધુને કહે છે હું તમને આ પત્ર મોકલું છું એની માથે લખ્યું કળિયુગનો કેવળી દૂષમકાળનો માવીર છે પત્ર આ નહોતું છપાતું હવે નવી પત્રો સુધી છપાણી હમણાં ચાર વર્ષ પહેલાં એમાં ત્રણસો દસમાં પત્રો પર છપાણો છે દુષ્યમકાળનો કળિયુગ ન કેવડી હિંમત જ નહોતી ચાલતી કે ના અરે કુપોળદેવી કયું છે તો એણે છસો એંશીમાં લખ્યો છે તો મારે એડિટ કરવાનો કયો હક છે મારે એમાં એટલે આપણે જે લાઇબ્રેરીમાં જેને વાંચીએ છીએ ને આગમો બધા કે આ કાળમાં ગૂંઠણું કયું હોય આ કાળમાં સંકેત કેટલું હોય આ કાળમાં મોક્ષ કે નહીં એ સુધારા વધારા ઘટાડા કુધારા થયેલા છે આ બધા એ તીર્થંકરની વાણી છે કે નહીં એ નક્કી કોણ કરે સત્પુરુષ નક્કી કરે એ આશય પુરુષ કોક મળે આપણને તો આપણે દિગંબર સંપ્રદાય માનીએ દિગમ્બરના શાસ્ત્રો વાંચીએ શ્વેતંબરને માનતા હોય તો શ્વેતંબરને વાંચીએ ઓલા કે આ બધું ખોટું છે બત્રીસે જ વાંચું અમે તો નવા આવ્યા પાછળ લેખા બધા ખોટા છે બત્રીસે ખોટા એ ખોટા પંચ પરમાગમત સાચા અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક એમાં મત સાચો કયો બને ન એ વિવેક અયસ્પુર થઈ જાય ને પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે પાથરોમાં રાત જાય આખી રાત પાથરા કરે ગાદલું તો શું છે ક્યારે સૂરજ ઉગ્યા પછી કે સૂરજ આછમ પછી આપણી એ દશા છે અત્યારે અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય એને માટે કહેવાય અને પ્રથમ નમો ગુરુરાજનો નો અર્થ શું એ આ પત્રમાં લીટીએ લીટીએ જળ હળે છે એમ લખ્યું એમાં પત્ર સુધા નવી છે ને ત્રણસો દસમો પત્ર છે એમાં લખેલું છે હસ્તાક્ષરમાં એ છે સવાસો કરતા પણ વધુ વર્ષ પહેલા લખાયેલા આ મહાવીરના મૂળ મગનો સાર પ્રભુસિંહ કહેતા અર્ધમાગ્દીમાં નથી સંસ્કૃતમાં નથી આપણને એમ હોય સંસ્કૃતમાં હોય કે અર્ધમાગ્દીમાં હોય ને તો જ આગમ હોય આ ગુજરાતીમાં છે એટલે એમ નહીં માનતા એટલે ઓહોમાં નહીં કાઢ નાખતા એટલે સામાન્ય છે એમ પણ એનું ભાષાંતર કરી નાખે ને સંસ્કૃતમાં તો એમ લાગે શાસ્ત્ર છે મોટું એક દિવસનો દીક્ષા પર્યાય હોત ને ખાલી ગોપાળદેવને એક જ દિવસ દીક્ષા લીધી હોત તો એમ કે મોક્ષ માળા કોને લખી આચાર્ય શ્રીમત રાજચંદ્ર એ લખી છે એમ કે એક જ દિવસ દીક્ષા હોત એમ કે દીક્ષાના ખાલ શું છે પાટલી ન હોવી જોઈએ ધોતિયામાં ભલે સફેદ કપડું હોય તો વાંધો નહીં પાટલી ન હોવી જોઈએ અને પાટલી હતી ને ખેસ ચાલે પણ પાઘડી ન ચાલે વેશ ધરીને વેંકુડ જવાય તો ભાન ભવાયા પહેલા મોક્ષ જાય પ્રીતમદાસ કહે છે ખાલી વેશ ધરીને મોક્ષ જવાતું હોત વેશ ધરીને વેંકુટ જવાય તો ભાંડ ભવાયા પહેલાં મોક્ષે જાય કે વેશ ટેક છે આડી ગલી આખા જગ્યા છે એમાં પેઠો એ ન શકે નીકળી પછી બહાર નીકળી ન શકે પેટા પછી નીકળે પ્રભુથી નીકળ્યા પેટા પછી નીકળે તો બળવાન કળીમાં કહું સંપ્રદાય છૂટે જ નહીં એ કુપોલદેવને માનતો હોય કે ગમે ને માનતો હોય સંપ્રદાય તો હોય જ પોતાનો નીકળે જ નહીં અને મત હોય ત્યાં સત હોય જ નહીં કુપોલદેવ સિદ્ધાંત પછી મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી મત હોય ત્યાં સત હોય નહીં અને સંત વગર અંતની વાતમાં અંત પમાય નહીં મળે છે આપણને સત નીકળ્યું એટલે મીંડું વધ્યું ખાલી એનાથી શું થાય એકસો અઠ્યાવીસનો નો છેલ્લો ફકરો સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી સંત મળે આપણને સત વગરના એટલે મીંડું જ રહે ને ખાલી એને શું થાય બધું લખી ગયા છે કુપોધ એણે કહ્યું નથી મને નમસ્કાર એણે તો લખ્યું તમારા નમસ્કાર ચૌદ રાત લોકો વિખરાય જો મારે નમસ્કાર નથી જોતા તમારા મારા વિશે કંઈ લખતા નહીં હું આવવાનો છું મારી તારીખે નહીં કહેતા કોઈને એમ કહેતા બીજી મોક્ષ છપાવાની હતી મનસુખ કિરીચંદ મહેતાને પોતાની હયાતીમાં કહે છે બીજી બનાવો આવૃતિ મારા વિશે કંઈ નહીં લખતા જીવન ચરિત્ર મારું એમ કહે છે કૃપા આપણું ચાલો તો આપણે આપણી પથ્થરની જ મૂર્તિ કરી નાખીએ ને જીવતા છે એટલે મરી ગયા પછી પૂજે લોકો આત્મસિદ્ધિ રોજ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી આવડતી અત્યારે સત્પુરુષ થયા તેને ન ઓળખે તો અઢીજાર વર્ષ પહેલા ત્યાં છે અને ઋષભ ભગવાન તો લાખો કરોડો વર્ષ પેલા કેવી રીતે ઓળખે અત્યારે થયા ન ઓળખે પ્રભુ એકવાર કહેતા મા બાપ નું માનતો ભગવાન નું શું માનવાનું હતું સદાચારના ઠેકાણા નથી નીતિના ઠેકાણા નથી કમાવા માટે ન કરવાનું કરે છે લૂંટાય એટલા લૂંટે છે લોકોને સામાન્ય વ્યવહાર નથી હતા અધ્યાત્મમાં પ્રવેશ જ ક્યાં મોટો મોટા ગમે તેમ કમાવો તમે અને મોટા મોટા મંદિરો બાંધો આ કયા ધર્મમાં કહ્યું છે જૈન કે જૈનેતરમાં કોઈ સંતે આવું કયું જ નથી કે પૈસા કમાઈને લાવો હોય અને મોટા મંદિર બાંધો એવું કહ્યું જ કોઈ કોઈ સંત મહાત્માએ કહ્યું જ નથી આ જે કહે છે એ સંત હોય જ નહીં કરે સત્પુરુષ તો પહેલાં પૂછે આ પૈસા ક્યાંથી લેવતું કાન પકડે આ પૈસા આવે ક્યાંથી રૂપિયાના ત્રણ અઠવાડિયા કર્યો તો જ ઢગલો થાય ને એ તો માંડ પેટ ભરાય કબીર કહે છે આધી રોટી હક્કી મનુષ્ય દે મળ્યો એટલે અડધી રોટલી તો મળશે જ ખાવાની મારે આખી ખાવી છે તો મહેનત કર આખી ખાઈએ આપ થોડીક મહેનત કરવી પડશે જો જાય ચોપડી કરના પડે કે પાપ આ ચોપડીને ખાઈ જાય એટલે નક્કી પાપ કરતો હોય રૂપિયાના ત્રણ અઠાણ બનાવતો હોય એટલે અત્યારે બધું દેખાય છે ને ધર્મમાં આ બધું કાળા નારાયણ કરમ જ છે ધર્મ વધી નથી ગયો અનીતિનું ધન છે આ બધું નહીં તો ભક્તિ ફળવી જોઈએ ને સમકીથી આંટા મારવા જોઈએ ને બધા જ્યાં ત્યાં ભટકાવવા જોઈએ ને મંદિરમાં આત્મજ્ઞાનીઓ ભટકાવવા જોઈએ ને બધા ક્રિયા વધી છે ધર્મ નથી વધ્યો કુપોધે લખ્યું છે ચારસો છન્નુંમાં ઉપદેશ આદુનું નિષ્ફળપણું છે જો ગૃહસ્થ વ્યવહારમાં એ નીતિ નહીં હોય એને નીતિના પગ ઉપર નીતિ ઉપર પગ દે છે તો ઉપદેશ આદુનું નિષ્ફળપણું છે બ્રહ્મચારી લખ્યું છે તૃષ્ણાના પાઠમાં પચાસ પચાસ વર્ષથી ધર્મની વાત કરતો હોય સાંભળતો હોય આપણે એવા જોઈએ છે કે એની હવે આશ્રમમાં કે અને ધર્મનો છાંટો અડ્યો નથી જેને એવા ઘણા છે એવા ધર્મનો મર્મ તો ખબર નથી એને આનંદજી મહારાજે પોકાર કર્યો છે ધર્મ ધર્મ કર તો જગફી ધર્મ ન નોર્મ જીને ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો જીનેશ્વર સામાન્ય સદાચાર તો આવી જ જાય ને નિયમ નીતિ તો કે ધર્મ જાણ્યો હોય તો પેલા ટપકાથી ધર્મ આવી જાય અત્યારના સતપુરુષથી અત્યારે ન ઓળખે તો બે હજાર પાંચસો વર્ષ પહેલા થયા એવા મહાવીર ભગવાનને ક્યાંથી ઓળખે તો લાખો કરોડો વર્ષ પહેલા થયેલા ઋષભનાથ ભગવાનને કેવી રીતે ઓળખશે આત્મદિતિ શાસ્ત્રમાં સમ્યક દર્શનના મુખ્ય નિવાસ ભત એવા આત્માના છ પદનો ભોજ છે ડાગરમાં સાગર બિંદુમાં સિંધુ પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ ચૌદ પૂર્વની લબ્ધનું ઉદાહરણ પણ તેમ પ્રભુતિ કહેતા એક એક શબ્દમાં સીમદરા લબ્દી વાક્ય છે આ તીર્થંકર બોલે ને ઓમ સમસણમાં એટલે ગણધર ઉત્પાદી ધ્રુવ ત્રિપદીથી બધું સાર સમજી જાય અને આગમ રચે પછી આ લબ્ધિ વાક્ય છે આત્મસિદ્ધિતાથી એક એક ગાથા ઉપર કે શાસ્ત્રો રચાય આખા એને સાદા ગુજરાતીમાં છે એટલે એમ નહીં માનતો કે આ ની વાણી છે આ ભગવાન ભગવાન બોલ્યા છે જેમ અર્જુન પૂછે ને શ્રીકૃષ્ણ ઉવા છે ભગવાન એમાં ઉવા છે સમજે સંક્ષેપમાં સકળ માર્ગ નિર્વ્રત આત્માના છ પદનો બોધ છે ગાગરમાં સાગર એવું આ શાસ્ત્ર અધ્યાત્મના બધા કોયડાઓનો ઉકેલ લાવ્યા એમ છે બધા ગ્રંથો વાંચ્યા હોય બ્રહ્મચારીજી કહે છે એ તો મૂળ તો વૈષ્ણવ ધર્મી હતા એટલે મહાભારત પુરાણ રામાયણ બધું બહુ વાંચેલું ભાગવત પછી જૈન નહીં બધા વાંચ્યા કે બધા ગ્રંથો વાંચ્યા હોય મહાભારત જેટલા મોટા ગ્રંથો વાંચ્યા હોય પણ જ્યાં સુધી આ સિદ્ધાંત ગ્રંથ એકસો બેતાલીસ આત્માથી ન વાંચ્યો હોય ત્યાં સુધી ક્યાંક અધૂરું છે અધૂરું છે એવું લાગે એને નૌકાર મંત્ર જ નહોતો આવડતો પાસઠ વર્ષની ઉંમરમાં બત્રીસ વર્ષ સુધી નવકાર મંત્ર જ નહોતો આવડતો બધા ગ્રંથો વાંચ્યા હોય તેમાં પણ શંકા રહી જાય તો શાસ્ત્ર વાંચવાથી શંકરનું સમાધાન થઈ જાય છે એવો આ અપૂરો ગ્રંથ છે જૈન માર્ગમાં કુલ ધર્મે શ્વેતામાં હોય તો પિસ્તાળીસ આગમ માને સ્થાનકવાસી હોય તો બત્રીસ માને દિગમ્બર હોય તો પંચ પરમાગમ ને એટલે કાંઈ પણ લેખ્યું એ વાંચીએ ને એટલે લેખકના સંપ્રદાયની વાત તો આવી જ જાય એમાં આત્મસિદ્ધિ વાંચી એટલે કયા સંપ્રદાયની વાત છે ખબર જ ના પડે આપણને એમાં વાત જ નથી લખી કે આ પિસ્તાલીસ માનો બત્રીસ માનો કે પાંચ માનો વાત જ નથી કાંઈ મોપતિ રાખવી કે ન રાખવી વાત જ નથી ફૂલ લઈને દેરાસર જવું કે ન જવું વાત જ નથી કાંઈ આત્મસિદ્ધિમાં આત્માની સિદ્ધિની વાત છે તું જે સંપ્રદાયમાં માનતો હોય મને એનો પક્ષપાત નથી કાંઈ એનાથી સંસાર મળ જાય છે તો કામ થશે તારું કે અટક બદલી નાખે આધાર કાર્ડમાં વીસ રૂપિયા ચાલીસ રૂપિયા ખર્ચ કરી તો કે એમાં શકીત ના થઈ જાય અભિગમ બદલવાનો છે અટક ભલે એની જ રહી નામ તેનો નાશ છે બધા જ દર્શનને ત્રાજવે તોડ્યા કોઈ ખાસ એક મતના મનાતા શાસ્ત્રો પૂર્ણ ન ભળ્યા ક્યાંક ને ક્યાંક અધૂરું રહે જ જાય જગત કરતાની વાત આવે એટલે તરત સવાલ ઉભો થાય ને બુદ્ધિશાળીજીને કે જગત કરતા તો જગતગાન કોણ બનાવ્યો સ્વયંભૂ વિજ્ઞાન માને અથવા આ જગત કોણે બનાવ્યું કોકે બનાવ્યું એ બનાવવાળાને કોણે બનાવ્યું ચાલો એ તો હતા જ અનાદિથી મટીયલ ક્યાંથી આવ્યું છે હતું ને હશે શાશ્વત છે બધું અન આદિ આદિ છે જ ને એટલે બધા શાસ્ત્રોને બધા દર્શનને ત્રાજવે તોડ્યા કોઈ ખાસ એક મતના મનાતા શાસ્ત્રો પૂર્ણ ન ભળ્યા નહી તો આ કંટ કાંટાળો માર્ગ સાફ કરવા આટલી બધી મહેનત કરત નહી વર્તમાનમાં માર્ગ ખર્યા અનેક કંટકવાળો કોઈ પામે મુક્ષ વાત અને સવિજીવ કરું શાસન દશેની ભાવના એ મૂળ માર્ગ જે કુલ ધર્મમાં રગદોળાઈ ગયો હતો ગયો હતો ભગવાન મહાવીરે જ કહેલું સાથે હતા ત્યારે કે પંચમકાળમાં વિતરાગનો ધર્મ ગલીએ ગલીએ છાણીથી છળાશે એટલે એટલા બધા ફાટા થઈ જશે એમાં શ્રીમંત રાચના માર્ગમાં એટલા બધા ફાટા છે તો જૈન ધર્મની ક્યાં વાત કરીએ તો આ બધા જે જૈનેત દર્શન છે એ બધા મૂળ વેદ વેદ આશ્રિત ધર્મો છે બધા કોઈ સ્વામિનારાયણને માને કોઈ સાંખ્ય હોય કોઈ સાસાનો સંતને માને તો વેદ આશ્રિત છે ખાલી બૌદ્ધ ધર્મ મૌલિક છે અને જૈન ધર્મ મૌલિક છે બાકી બધા જે વેદ વેદ આશ્રિત ધર્મો છે બધા કોઈ ગણપતિને માને કોઈ અંબાને માને કોઈ શંકરને માને તો સાચું કયું આ નક્કી કરતા આપણે કેમ કહી શકીએ કે સામાળો ખોટો છે આપણે આગળ એટલો ક્ષયોપશમ છે શંકરાચાર્યને માપવા જેટલો આપણી આગળ એટલો ક્ષયોપશમ છે રામકૃષ્ણ પરમહંસને માપવા જેટલો આપણે આગળ એટલો ક્ષયોપસમ છે વેદના રત્નારાયણ માનવા જેટલો શ્રીકૃષ્ણ જેટલો ક્ષયપક્ષમ છે આપણે રામ જેટલો હનુમાન જેવી ભક્તિ છે આપણી પાસે તો આપણે કેમ માપી શકીએ એટલે પામેલો જ પમાડે દીવે દીવો થાય એટલે શ્રદ્ધા કરે છૂટકો છે પહેલા તો બધા જ દર્શનને ત્રાજવે તોડ્યા કોઈ ખાસ એક મતના મનાતા શાસ્ત્રો પૂર્ણ ભેળા નહીં આ કાટાળો રસ્તો સાફ કરવા આટલી બધી મહેનત ન કરત પણ કોઈ પામે મમુક્ષ વાત સવજીવ કરું શાસન દ્રશ્યની ભાવનાએ મહાવીરનો માર્ગ જે કુલ ધર્મ રંગદોળાઈ જવા પામ્યો હતો તે ચોખ્ખો કરી મૂળમાં રૂપે અનંત કરુણા કરીને આપ્યો એવું સાવ અત્યારે કોઈક ફોરેનથી આવે પરદેશ કેનેડાથી પેરિસથી કે મને મહાવીરના માર્ગમાં બહુ રસ આવ્યો છે મને રસ્તો બતાડો આપણે શું બતાડીએ ક્યાં લઈ જાય વિતરાગ દર્શનની વાત બતાડવા માટે આપણે ક્યાં લઈ જાય કદાચ લઈ જાય આપણે આપણે જે માનતો એમ જ લઈ જાય ને ત્યાં તો નાચગાન ચાલે છે રોશની છે સંગીતની મિજમાની છે અને સ્વાદિષ્ટ ભોજન છે તો આવું તો અમે નાતાલમાં કરીએ છીએ ઓલો વેવ છે ને કે પ્લેનની ટિકિટ બગાડી આપણે આર્ય સંસ્કૃતિનું ક્યાં બહુમાન છે જ આપણને આપણે શું બતાડવાના હતા આપણે કોની વાત કરીએ એને એટલે કે છે કોઈ પામે મુમુક્ષ વાત સવિજીવ કરું શાસ્ત્ર ભાવનાએ એ આજે મહાવીરનો વિતરાગ દર્શનનો મૂળ માર્ગ જે રગદોળાઈ ગયો છે તે ચોખ્ખો કરી મૂળમાં રૂપે અનંત કરુણા કરીને આપ્યો આ નિષ્કારણ કરુણા જ્ઞાનેની આ નિરંતર તેવા કરે ખાલી તો એ સમકીત થઈ જાય એમાંથી રસ્તો મળે એને પછી નક્કી અનંત કાળથી આજ સુધીમાં જે મેં કર્યું છે એ ભૂલ ભરેલું હતું ભક્તિ માર્ગ એ સહેલો પહેલો અને આકળમાં છેલ્લો મોક્ષનો ધુરંધર માર્ગ છે ક્રિયા જળ થાય ને પેલા પછી એને અભિમાન આવી જાય કે હું તો આટલા ઉપવાસ કરું છું આટલા એકાર્થના કરું છું બહુ પૈસા આવે તો દાન આપે પછી અભિમાન આવે હું તો બહુ દાન કરું છું તમે શું કરો છો તમે કેટલા પૈસા ખરીદ્યા મારું તો આ ત્રીજો વર્ષે જ ચાલે તમારો કેટલો ચાલે તરત જ અભિમાન આવી જાય શાસ્ત્ર બહુ વાંચે તો પોથી પંડિત થઈ જાય શુષ્ઠ જ્ઞાની થઈ જાય એટલે આ કાળમાં પહેલો ફેલો ને છેલ્લો રસ્તો ભક્તિ માર્ગ છે આશ્રય ને શરણ લે જ્ઞાનીનો નિષ્કામ ભક્તિ કરે પાછું એ માગ નહીં શ્રીકૃષ્ણ અર્જુને આ જ વાત કરી છે દસમ સ્કંદમાં નિષ્કામ ભક્તિ વ્યાસ નહીં થતું નહોતું નારદ નારદ કે મારે તો ચોવીસે કલાક વિષ્ણુ મારા હૃદયમાં જ હોય મેં આટલા બધા પુરાણને બધા લખ્યું ભાગવત મને તો કાંઈ થતું નથી મારે બહુ મહેનત કરવી પડે છે કૃપા લખ્યું છે ને વ્યાસજી આત્મદર્શન પામ્યા છતાં આનંદ સંબંધ થયા નહોતા નારદ કહે છે તું એમ ક શ્રીકૃષ્ણના ગુણગ્રામ કા કર દશમ સ્કંદ લખ્યો પછી આનંદ આવ્યો એટલે ભક્તિ માર્ગ આ મોક્ષ નો ધુરંધર માર્ગ છે બસો એક માં છેલ્લા ફકરામાં લખે છે ગોપાલ ઘણા ઘણા પ્રકારે વિચારતા મનન કરતા અમને એમ લાગે છે કે ભક્તિ એ સહેલામાં સહેલો માર્ગ છે આ કાળમાં શરણ આશ્રય લઈને ભક્તિ કરે કરે વાંચી વાંચીને શું વાંચવાનો છે એની બુદ્ધિ કેટલી ક્ષોપશમ કેટલો પકડે છે ને ઊંધું એ કોણે લખ્યું છે તો ખબર નથી એ જે વાંચે છે એ જે બોલે છે અર્થ માગતી સંસ્કૃતમાં એનો અર્થ નથી ખબર એનો ભક્તમની પહેલી ગાથોનો અર્થ બોલે એને નમસ્કાર કરો સંસ્કૃતમાં બોલતો હોય એનો અર્થ તો ખબર ન હોય ઉગર સ્ત્રોત બોલે જય વિરાય બોલે છે એનો અર્થ તો કરો અર્થ ખબર જ નથી એમાં તો એમ છે વિતરક તારા શાસનમાં માગવાનું વહેર્યું છે જય વિરાય બોલે રોજ વારી જય જૈવી વિરાય નિયાણ બંધન તું સમય હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે માગવા તો કયો છે ત્યાં એટલે નથી સમજતો ને અર્થ એટલે મહાવીરના આશયની વિરુદ્ધ જય રાય બોલે ને કેવી રીતે ફળે ભક્તિ પથરા ઘસી નાખે તો મંદિરમાં સમજાવણ ઉપકાર છો એટલે કુપોધને ગુજરાતીમાં લખવું પડ્યું ઓ સગર સ્ત્રોત કે જ છે બધાને રોગ થાય એટલે ઓ સગર સ્ત્રોત બોલવાનો કોરોના નો થાય પછી એમાં છે સમાહી બોહી લાભમ સમાધિ ને બોધી સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર ની વાત છે ભક્તમનમાં મોક્ષ લક્ષ્મી મળે ચુમ્માલીસ નો શ્લોક અમુક આમને પ્રમાણે અડતાલીસ નો શ્લોક કારણ કે લક્ષ્મી મળે એટલે એ અંત્ર બનાવી લીધું અને ઇન્ટરવ્યુમાં જાજો કંઈ એટલે શું કંઠા છે એ તો એને કહેવામાં આવે છે અંતર બનાવો નહીં ચુમ્માલીસમી ગાથાનું અડતાલીસમી ગાથાનું મોક્ષલક્ષ્મીની વાત છે વ્યવહારિક લક્ષ્મીની વાત છે જ નહીં કરે નગ્ન દિગંબર મુનિ માનતુંગ આચાર્ય એ પૈસાની વાત કરે એને બધું છોડી દીધું ને કપડાં છોડી દીધે એને દોરોય નથી આ પૈસાની વાત કરે એને શીખવાડવામાં આવ્યું છે કે આ કરીશ એટલે તારા આ વ્યવહારિક બધી સમસ્યા હલ થઈ જશે આ એમ જાપઝેપે પૈસા ખરે ઘરના ખૂણામાંથી બાવળીયા નીચે ઊભો છે રાજેપુરી ક્યારે છે અને ખ્યાલ જ ખોટો છે તો અને ના કરે છે દેરાસરમાં જઈને તીર્થયાત્રા કરીને ભગવાનની ભક્તિ કરીને નિયાણું કરીને આશાતના આશયથી વિરુદ્ધ કામ કરે છે એ વધારે કર્મ બાંધે છે વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ આત્મસિદ્ધિની બીજી ગાથા આ લખવી શા માટે પડી આત્મસિદ્ધિ કે આ કાળમાં ઉપાહુદેવને આ દુષમ કળીકાળનું સ્વરૂપ એ ભગવાન મહાવીર બોધી જ ગયા હતા કે આવું આવશે સ્વરૂપ તો અનાથનું બેલી કોણ થયા કે મોક્ષમાં રાખો ભગવાનનો મૂળ માર્ગ લોપ થઈ ગયો છે વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય હું પ્રકાશમાં લાવું છું આત્મસદી લખવાનું આ પ્રયોજન છે વિચારવા આત્માર્થીને ભાખ્યો હતો આ ગાવા મીડાવ ગાવા તો ભાગ્યો નહીં આત્મસિદ્ધિમાં પંદર વાર લખ્યું છે વિચાર 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 વિચારે ગાય એનો વાંધો નથી એને ગાય એટલે ધર્મ થઈ જાય પંદર વખત વિચાર શબ્દ વાપર્યો છે આત્મસિંહમાં એકસો બેતાલીસ ગાથા ક્યાંય ગાઓ એવું તો લખ્યું જ નથી ભલે ઘણા બધા ભેગા થયા હોય એટલે કંટાળો ન આવે એટલે આમે ઊંઘ આવતી હોય એટલે ગાય એટલે થોડી ઊંઘો છે એનો વારો આવે ને વારા પછી વારો આવે બાયનો બેનનો એટલે જાગતે રહો જાગતે રહો એમ અને એમ કે આ ધર્મ થઈ ગયો પછી એને શું થાય છે રાગ ઉપર રાગ થાય છે પછી આત્મા સુધી ઉપર રાગ નહીં એ કોણ ગાય છે એના ઉપર રાગ થાય છે એ પતી ગયું ને સાધક દશા વહી ગઈ પછી એમ થાય ને કોણ આવો સુરીલો રાગ કોનો છે એટલે જોયે ને આ કોણ ગાય છે કેસેટ તો નથી ગાતી કેસેટ ગાય તો નામ ગોતી આવે તો રૂબરૂ મળવા જાય ધર્મ જાય રસાતાળ જાય એટલે કુપાલ રાગ ઉપર રાગ કરવાનો નથી ગાય એની ના નથી આ તો વિતરાગનો ધર્મ છે અરે તંબુરો લઈ આવે હાર્મોનિયમ લઈ આવે શરણાઈ લઈ આવે પછી આમ ઈશારો કરે હજી જોરથી એમ જેટલું જોરથી જાય કર્મ વધારે છૂટે કે કર્મ વધારે બંધાય બોલવાનું મોપતી રાખીને છે માઇક લાઉડસ્પીકર વાપરવાની મનાય છે માઇક્રોફોન વાપરવાની મનાય છે જતન રાખવાની છે અને ધળિંગ ધળિંગ કરશો તો વધારે સત્ર ભેદી પૂજાનું ફળ મળશે કે કાંઈ ગાથા સમજ્યા છે જ નહીં ને ખાલી પૈસા જ છે ઓલાને ફાયદો થશે એણે ફી લીધી છે ને બાકી કોને ફાયદો થાય જમાડ્યા એનું ફળ ત્યાં તો અભગ જમાડ્યું છે એટલે એનું તો પાપ જ લાગવાનું છે આમે જમાડવામાં તો અભગ છે ને ખોરાક બધો કસ્ટર્ડ પાવડરનો પાવડર છે એટલે કનમૂળ છે સાથે એનિમલ ટેલો છે ચરબીવાળી મીઠાઈ છે ડુક્કરની ચરબીની ત્યાં તો પાપ લાગવાનું જ છે અહીંયા તો થોડું સમજી લે એટલે એટલું પાપ તો ઓછા પાપે જીવ એ સિદ્ધિ છે આ કાળમાં પાપ ઓછું કરે ને તો કમાય નહીં તો કાંઈ નહીં મુદ્દલ ગુમાવે નહીં તો મોટી સિદ્ધિ છે આ કાળમાં તો દુર્લભ એવો મનુષ્ય દહી પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયો તો પણ સિદ્ધિ થઈ નથી એ થોડું કમાઈ લે કે બહુ પુણ્ય કર્યા પુનથી શુભદેહ માનો ન મળ્યો થોડું કરી લે કે ક્યાં એટલે કે છે આ દુષમકાળનું સ્વરૂપ આવું જે ભગવાન મહાવીરને મૂકે સાંભળેલ જ પોતે એટલે તો આવેલા એ તો શું તો છે શાંતિથી મખમલની પથારીમાં કેવી રીતે ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું ઢંઢોળ્યો તો છ મહિને ઉઠતો હતો તું અનાદિકાલથી ઉઠતો નથી કહેવાય જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે આત્મસિદ્ધિ આપી બોધદાન કર્યું શરૂ કે હવે ઉઠતું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બાકીનો ભાગ અવસરે લેશું પછી આપણે કે અનુભવવાણી શું છે કોણે કોણે આત્મની સિદ્ધિ થઈ છે એણે શું લખ્યું છે એ અવસરે લેશું